भरूच शहर में दशा मानी मूर्तिओना वेचाण ने पण कोरोना ग्रहण लाग्यु हतु। भाव वधारा थता मूर्तिनो वेचाण में घटाड़ो थयो छे। भरूच में कोरोना संक्रमण ने लीधे दिवसे दिवसे वधता लोकों में चिंता नो वातावरण उभो थयो छे। त्यारे सोमवार थी शुरू थई रहेला दशामना व्रत ने लईने माताजी ने पण कोरोना ग्रहण लाग्यो होय तेम मूर्तिना भाव में 25% ना वधारा साथे वेपारीओ पण अन्य जिल्लामांथी आवती मूर्तिओने सेनेटाइज करी बजार में मूकवा साथे माताजी ने पण मास्क पहेरावीने लोकोने सावचेतीनो संदेशो पाठवी रह्या छे। भरूच जिल्लामां कोरोनानुं संक्रमण दिवसे दिवसे वधी रह्युं छे, जेना कारणे धार्मिक तहेवारो ઉપર પણ રોક લાગી ગઈ છે। ત્યારે દશા સુધારવાનાર દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે વ્રતમાં પણ કોરોનાનું ગ્રહણ લાગી રહ્યું હોય મૂર્તિમાં 25% નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। ભરૂચમાં મૂર્તિઓનો વેપાર કરનારને અન્ય જિલ્લાઓમાંથી મૂર્તિઓ મંગાવતા મૂર્તિઓ આવતાની સાથે મૂર્તિઓને સુરક્ષિત રીતે સેનેટાઈઝ કરાવી બજારમાં મૂકવાની સાથે સાથે માતાજીને પણ માસ્ક પહેરાવીને લોકોને સાવચેતીનો સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે। ત્યારે વેપારી જગદીશભાઈ માછીએ જણાવ્યું હતું કે મૂર્તિકારો પણ કોરોનાના સંક્રમિત હોય તો અન્ય મૂર્તિ લેનારાઓ પણ સંક્રમિત ન થાય તે માટે લોકો અને વેપારીઓની સુરક્ષાના ભાગરૂપે મૂર્તિઓને સેનિટાઈઝ કરવામાં આવી રહી છે। મારું નામ જગદીશ માછી છે। હું ધોરીકુબેરામાં ઘણા વર્ષોથી દશામાની મૂર્તિઓ કરું છું। આ વર્ષે કોરોનાનું ગ્રહણના હિસાબે અમે દશામાની મૂર્તિ માસ્ક પહેરીને પણ લાવ્યા છે। ગ્રાહકોની પણ માંગ છે કે માસ્ક પહેરીને દશામાં વેચાય। બીજું, ભરૂચ નગરપાલિકાના સહયોગથી દશામાની મૂર્તિને સેનેટાઈઝ કરવામાં આવેલી છે। બીજું કે અમે ગ્રાહકોને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વખતે માસ્ક પહેરો, ઓછામાં ઓછા વ્યક્તિ દશામાની મૂર્તિ લેવા આવે, એક બે જણ આવે એવી અમારી માંગ છે।